नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विषय ना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 8, ધોરણ 8, પ્રકરણ 8, રાશિઓની તુલના। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પર અક્ષરો તમે ન વાંચી શકતા હોય તો એ ઓપ્શનના 3 ટપકાને ક્લિક કરી ક્વોલિટી નામનું જે ઓપ્શન ખુલે છે એને વધુમાં વધુ પસંદ કરો કે જેથી બોર્ડ પરના અક્ષરો તમે વાંચી શકો। દાખલા 8 માં આવું કીધું છે કે જો 10,000 ને 1.1 વર્ષ માટે એટલે 1.5 વર્ષ માટે 1 વર્ષ અને 6 મહિના એક અર્ધ વર્ષ 1/2 એટલે 6 મહિના આપણે ને ગણશું કારણ કે આપણે આની આગળ જરૂર પડશે માટે 10% ના દરે પ્રતિ વર્ષ અર્ધ ચક્ર વૃદ્ધિ વ્યાજે મૂકવામાં આવે અર્ધ વર્ષના ચક્ર વૃદ્ધિ વ્યાજે મૂકવામાં આવે તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। શું આ વ્યાજ તેના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં વધુ હશે? એટલે આપણને બે સવાલ પૂછ્યા છે। એક તો આપણે એવું કરવાનું છે કે દર 6-6 મહિને વ્યાજની ગણતરી કરીએ તો 1.5 વર્ષે કેટલું વ્યાજ જોઈએ અને જો વાર્ષિક વ્યાજ ગણતરી થતી હોય તો 1.5 વર્ષે કેટલું જોઈએ આપણને બે વર્ષે પૂછ્યું છે અને આપણને એવું કીધું છે કે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં વધુ હશે। આપણે છેલ્લે કમ્પેરિઝન કરીને જોશું। આ દાખલો ખૂબ જ મોટો થશે એટલે આપણે એકવાર પહેલો પાઠ કરી અને બોર્ડ સાફ કરી નાખશું ત્યારબાદ આપણે બીજો પાઠ ભરશું। તો પહેલો પાઠ આપણે પાઠ આનો આપણે કેલ્ક્યુલેટ કરવાનું ચાલુ કરીએ। તો આપણે પહેલો વિભાગ આપણે શું ગણીએ, આપણને એવું કીધું છે અર્ધવાર્ષિક, તો આપણે લખીએ વ્યાજની ગણતરી દર 6 મહિને કરતા। વ્યાજની ગણતરી દર 6 મહિને કરતા આપણો પહેલો પાઠ છે સાફ, અને ત્યારબાદ આપણે એને વાર્ષિક સાથે પણ કમ્પેરિઝન કરશું। તો આપણી મુદ્દલ કેટલી છે? તો કે P બરાબર ₹10,000। પછી આપણે આગળ વર્ષ નથી લખતા, વ્યાજનો દર છે R બરાબર 10%, પરંતુ 6 મહિને ગણતરી કરવાની છે, 10 મહિને અથવા 6 માસે, તો ભાંગા 2 કરી દો તો અહીંયા 5 × 2, 2 અને 2 ઉડી જશે તો થઈ જશે 5%। હવે વાર્ષિક વ્યાજ છે 1/1 એટલે કે વાર્ષિક આપણી મુદત છે T બરાબર 1/1 વર્ષ, એટલે કઈ કહું થશે 3/2, 2 × 2 = 3, 3/2 તો n બરાબર આપણને મળશે 3। આપણે સૂત્ર મૂકીએ, સૂત્ર શું છે ચાલો જીને યાદ કરીએ બધાય, તો કે a બરાબર p કૌંસમાં 1 + r/100 n ઉપર n ઘાત। તો p આપણો મુદ્દલ કેટલું હતું? તો કે 10,000। હવે આપણો r કેટલા છે? તો કે 5/100 અને n બરાબર આપણે કેટલું લીધું છે? તો કે 3। તો 10,000 કૌંસમાં, હવે મારે આના લસા લેવા પડશે કારણ કે બંનેના છેદ સરખા નથી, તો લસા લેવા માટે હું અહીંયા 100 સાથે ગુણી નાખું, તો લખી નાખું 100 + 5/100। શું કર્યું મેં? આ 100 ને મેં અહીંયા નીચે આપવા માટે મેં ને 100 ને ઉપર સાથે પણ ગુણાકાર કર્યો, પણ અંશ અને છેદમાં બંને સાથે ગુણાકાર કર્યો। નીચે છેદમાં 100 આવ્યા એટલે સળંગ આપણો છેદ થઈ ગયો અને ઉપર જે 1 હતો એની સાથે ગુણાકાર થઈ ગયો, 100 × 100 અને 3/3 બરાબર 10,000 કૌંસમાં 100 + 5 એટલે કે 105/100 એની ઉપર 3 ઘાત। આપણે અહીંયા દાખલો ગણીએ, આપણે લખીએ 10,000 એને ગુણ્યા 105 × 105 એને ગુણ્યા 105 એના છેદમાં 100 × 100 એને ગુણ્યા 100। તો હવે આપણે
આનો ભાગ ઉડાડી દે 21 પંચા અહીંયા 20 પંચા બધામાં એક ભાગ ઉડશે 20 ગુણ્યા 5 અહીંયા થશે 21 ગુણ્યા 5 21 પંચા 105 21 ગુણ્યા 5 20 ગુણ્યા 5 5 અને 5 ઉડી જશે 5 5 ઉડી ગયા 5 અને 5 ઉડી ગયા તો અહીંયા ઉપર આપણી પાસે એમાં 10000 એને ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 21 અને છેદમાં આપણી પાસે એવા 20 ગુણ્યા 20 ગુણ્યા 20 આપણી પાસે એટલું હોય તો હવે આપણે શું કરશું 0 0 0 0 0 અને 0 આટલું ઉડી ગયું હવે અહીંયા આપણે બીજો કરીએ 5 ગુણ્યા 2 તો 2 અને 2 તો આપણી પાસે જે વધ્યું એ લખી નાખ્યું 5 21 21 21 21 ગુણ્યા 21 ગુણ્યા 21 અને છેદમાં વધ્યા 2 ગુણ્યા 2 એટલે કે 4 2 અને 2 4 2 ગુણ્યા 2 4 તો હવે 21 નો ઘન આપણને આવડવો જોઈએ 92 21 નો ઘન જો ન આવડતો તો કરી લેજો પણ 21 નો ઘન થાય છે 92 61 92 61 એને ગુણ્યા 5 છેદમાં 4 આપણે આનો ગુણાકાર કરી લઈએ મેના દાખલામાં ગુણાકાર અને ભાગાકાર જ છે તો 92 61 આપણે લખી લઈએ સાઈડમાં 92 61 એને ગુણ્યા 5 પહેલા 92 61 ના 5 વડે આપણે ગુણાકાર કરી લઈએ અને પછી 4 વડે એનો ભાગાકાર કરવાનો છે તો કે 5 એક 5 6 5 અને 30 ની સુઈન વધી પડી 3 5 2 10 11 12 ને 13 નો તગડો વધી પડી 1 9 5 45 ને 46 તો 46 305 46 305 એના છેદમાં 4 હવે 4 વડે આપણે ભાગાકાર કરી લઈએ 4 વડે આપણે એનો ભાગાકાર કરી લઈએ તો આપણે લખીએ 46 305 ભાગ્યા 4 તો પહેલો ભાગ આવશે 4 એક 4 4 માંથી 4 જાય તો 0 ઉપરથી ઉતર્યા 6 ફરીવાર ભાગ છે 4 એક 4 4 6 માંથી 4 જાય તો 2 ઉપરથી ઉતર્યા 3 4 5 અને 20 ને 4 6 24 થઈ જાય તો આપણે પાંચે ભાગ ચલાવશું 4 5 અને 20 તો ઉપર અહીંયા આવશે 3 2 માંથી 2 જાય તો 0 ઉપરથી ઉતર્યા 0 4 7 અને 28 અહીંયાથી જશે 10 અહીંયાથી જશે 2 10 માંથી 8 જાય તો 2 2 માંથી 2 જાય તો 0 ઉપરથી ઉતર્યા 5 4 6 ને 24 એક વયતો 2 માંથી 2 જાય તો 0 હવે આપણી પાસે સંખ્યાઓ પૂરી થઈ ગઈ સંખ્યાઓ પૂરી થઈ ગઈ તો પણ આપણે ઉપરથી 0 ઉતારી શકીએ અહીંયા કંઈ નથી છતાં હું 0 ઉતારું તો અહીંયા આપણે 10 તો આપણે પોઈન્ટ લેવો પડે તો 4 2 ને 8 10 માંથી 8 જાય તો 2 ઉપરથી ઉતારા ફરી 0 જો અહીંયા કંઈ નથી તો હું 0 ઉતારી શકું કારણ કે આપણે પોઈન્ટ મૂકી દીધો તો બીજી વાર પોઈન્ટ મૂકવાનો આવે નહીં એક જ વાર પોઈન્ટ મૂકવાનો 4 5 ને 20 0 0 તો આપણને શું જવાબ મળ્યો આપણે લખીએ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ રૂપિયામાં કેટલું મળ્યું 46305 ભાગ્યા 4 કર્યા તો 11576.25 તો આપણે લખીએ 11576.25 આપણે હજી થોડો દાખલો ગણશું ત્યારે આપણો ભાગ એક પૂરો થશે આ મળ્યું આપણને વ્યાજ મુદ્દલ પણ આપણે તો શું બધવાનું છે આપણે કીધું ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકવામાં આવે તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો તો આપણે વ્યાજ મુદ્દલ તો શોધ્યું હવે આપણે એને વ્યાજ શોધવાનું છે અને આપણે છેલ્લે કમ્પેરીઝન કરવાની છે ચક્રવૃદ્ધિ વ્યાજ અને વાર્ષિક વ્યાજ અને 6 માસિક ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચે તો આપણને આ કેવું મળ્યું 6 માસિક ચક્રવૃદ્ધિ વ્યાજનું મુદ્દલ હવે આપણે અહીં લખીએ ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ અને એના ઓછા મુદ્દલ તો આપણે લખીએ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું છે 11576 તો આપણે લખીએ 11576.25 અને આપણે ઓરિજિનલ કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા તો કે 10000 તો લખીએ
10,000 25 છે તે તો એમ નામ લખી દઈએ કારણ કે અહીંયા કોઈ પોઈન્ટ છે જ નહીં 6 માંથી શૂન્ય જાય તો 6 7 માંથી શૂન્ય જાય તો 7 5 માંથી શૂન્ય જાય તો 5 1 માંથી શૂન્ય જાય તો 1 અને 1 માંથી 1 જાય તો 0 પણ આપણે શૂન્ય આગળ લગાડવાની જરૂર હોતી નથી અહીંયા આપણે રૂપિયાનો સિમ્બોલ લગાવી દઈએ તો અહીંયા લખીએ ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે કેટલું મળ્યું તો કે 1576.25 એ આપણે હવે આપણો અહીંયા આપણો પહેલો પાઠ પૂરો થયો તમે વિડિયોને પોઝ કરી અને આ પહેલો પાઠ તમારી નોંધપોથીમાં ઉતારી લો ત્યારબાદ આપણે આ 6 મહિને ગણ્યું એ આપણે વાર્ષિક ગણવાનું છે અને એ ગણતા પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજ હું અહીંયા ખૂણામાં પાછું લખી નાખું છું કારણ કે આપણે એને છેલ્લે જરૂર પડશે તો આપણે અહીંયા હું સાઈડમાં આપણે એને લખી નાખીએ 6 દર 6 મહિને વ્યાજની ગણતરી આપણે એકડો લખી દઈએ કે આપણે આ પહેલો પાઠ ગણ્યો ને આ પહેલો પાઠ દર 6 મહિને વ્યાજની ગણતરી કરતા ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત બરાબર કેટલું મળ્યું આપણને 11,576.25 11,576.25 રૂપિયા તથા ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આપણે ચૂક્યું તો કે રૂપિયા 1576 1576.25 25 રૂપિયા થશે હવે મેં આ શા માટે લખ્યું આટલું ફરીવાર જવાબ તો બે આવી ગયા હતા કારણ કે આપણે છેલ્લે એની કોણ વધુ છે એ ગોતવાનું છે આપણો આખો બોટ તો સાફ થઈ ગયો હશે તો આપણે જે 6 મહિનાનું ગણ્યું એ આપણે ખૂણામાં રાખશું અને છેલ્લે જોશું કે વાર્ષિકમાં વધુ થાય છે કે દર 6 મહિને ગણીએ તો વધુ થાય છે તમારો વિડીયોને હવે પોઝ કરી દો અને આ પહેલો પાઠ તમારા નોંધપોથીમાં ઉતારી લો ત્યારબાદ આપણે બીજો પાઠ ગણવાનો છે અને હું આ બોટ સાફ કરી નાખીશ તો વિડીયો 1 મિનિટ માટે પોઝ કરી આટલો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો બાળ મિત્રો આપણે વિડીયોનો પાર્ટ 1 ગણ્યા બાદ હવે પાર્ટ 2 ગણીએ એટલે કે આપણે એક પાર્ટ મેં અહીંયાનો પહેલાનો જવાબ ઓલરેડી એટલા માટે જ લખ્યો છે કે જે આપણને છેલ્લે કામ આવશે આપણે દર 6 મહિને કર્યું તો હવે વાર્ષિક વ્યાજ ગણતરી કરતા તો આપણે લખીએ બીજો ભાગ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરતા તો આપણી પાસે મુદ્દલ કેટલું છે પી બરાબર તો કે મુદ્દલ પી બરાબર રૂપિયા 10,000 વ્યાજનો દર આર બરાબર 10% વાર્ષિક ગણીએ છીએ એટલે કે આર ભાગ્યા 2 કરવાની જરૂર નથી તો આપણે 10% જ લખીએ છીએ આપણે અર્ધવાર્ષિકમાં અહીંયા આર ભાગ્યા 2 કર્યા હતા એટલે કે 10 ભાગ્યા 2 5 લીધો હતો પણ અહીંયા આપણે 10 જ લેવાનો છે અને આપણને એવું કીધું છે કેટલા વર્ષ માટે તો કે ટી ટાઈમ બરાબર મુદ્દત બરાબર 1 વર્ષ 1/1 દૂતીયાંશ વર્ષ માટે હવે જ્યારે વાર્ષિક ગણતરી કરવાની હોય ત્યારે તમે અપૂર્ણાંકમાં ગણતરી ના કરી શકો તો આપણે હાલના દાખલા પ્રમાણે ટી બરાબર કેટલું લેશું અથવા તો આપણે એન બરાબર આપણે 1 લેશું શા માટે તો આપણે 1 વર્ષ માટે ગણીએ છીએ તો તમને એમ થતું હશે કે 1/1 દૂતીયાંશનું શું તેને આપણે પાછળથી અલગ ગણી લેશું કારણ કે ઉપર જ્યારે ઘાત લખવાની હોય આપણે n બરાબર અહીં ઘાત લખીએ તો અપૂર્ણાંક ઘાત તમે ગણી શકો નહીં તો એટલા માટે તો હવે આપણે લખીએ a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 રેસ ટુ n તો હવે આપણે p ની કિંમત લખીએ p બરાબર 10,000 p બરાબર કેટલા છે તો કે 10,000 r અહીંયા 1 r બરાબર કેટલા છે તો કે 10 છેદમાં 100 n બરાબર 1 n બરાબર આપણે 1 લીધું કારણ કે 1 વર્ષ માટે ગણીએ છે બાકીના 6 મહિના આપણે અહીંયા પાછળથી ગણવાના છે એટલે ચિંતા કરતા નહીં તો હવે 10,000 ના 10,000 આ 100 છે હું આની સાથે ગુણાકાર કરી દઈશ કારણ કે મારે લસા લેવાનો છે છેદ સરખો કરવા માટે હું 100 × 1 તો અહીંયા થઈ જશે 100 + 10 + 10 એમનેમ જ અને છેદ બંનેનો સરખો થઈ જશે 100 એક ઘાત છે એક ઘાત તમે લખો કે ના લખો એનો કોઈ મતલબ નથી આપણે હવે લખવાની જરૂર નથી
बने नो सरवाळो कर लईए तो के 100 10000 100 × 10 तो के 110 અને છેદમાં 100 તમને એમ થતું છે અહીંયા કેમ આપણે લસાઅ નો લીધો તો સરવાળો હોય ત્યારે લસાઅ લેવાની જરૂર પડે ગુણાકારમાં અહીંયા લસાઅ લેવાની જરૂર પડતી નથી તો આપણે જેટલા છેદ ઉડે એટલા ઉડા દઈએ 1 અને 1 1 શૂન્ય 1 શૂન્ય તો આપણી પાસે હોય 11 11 11 11 1 2 ને 3 શૂન્ય 1 2 અને 3 શૂન્ય તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળ્યું तो के 11000 આપણે વ્યવસ્થિત જ લખી નાખીએ રૂપિયા 11000 પણ આ કેટલું મળ્યું 1.5 વર્ષનું નહીં આપણે મળ્યું માત્ર 1 વર્ષનું તો આપણે અહીંયા લખીએ બાકીના 6 મહિનાનું વ્યાજ શોધવા માટે मुद्दल तरीके आपणे 11000 लेशुं नहीं के 10000 मुद्दल तरीके रुपया 11000 लेता हवे अहीं एक नवी वात तमने कही दो के आपणे अहीं सादा व्याजनी रीते गणशुं तमने एम थतुं हशे के आपणे तो चक्रवृद्धि व्याज गोतवानुं कीधुं तो सादुं व्याज शुं कामे सादुं व्याज थी गोतशो तो पण जवाब तो चक्रवृद्धि व्याज ज आवशे હવે એવું કેવું કે સાદા વ્યાજથી ગોતીને જવાબ ચક્રવૃદ્ધિ વ્યાજ આવે તો એવું એટલા માટે કે અહીંયા જે આપણે મુદ્દલ લીધી છે એ આપણી ઓરિજિનલ મુદ્દલ 10000 નથી લીધી આપણે મુદ્દલ શું લીધી આપણે પહેલા દાખલાના જવાબને જ મુદ્દલ લીધી તો તમે જ્યારે આવું કરો ત્યારે આમાં ઓલરેડી વ્યાજ એડ થઈ ગયું છે અને ચક્રવૃદ્ધિ વ્યાજનો જ મતલબ થાય કે વ્યાજનો પણ વ્યાજ તો આપણે આમાં વ્યાજ ઉમેરાઈ જ ગયું છે અને એને જ મુદ્દલ તરીકે લઈએ તો સાદા વ્યાજની ગણતરી કરવા છતાં જવાબ ચક્રવૃદ્ધિ વ્યાજનો આપણને મળશે તો હવે આપણે લખી લઈએ કે P બરાબર 11000 નહીં કે 10000 સાદા વ્યાજની રીતે ગણશું છતાં ચક્રવૃદ્ધિનો જવાબ આવશે R બરાબર 10% અને T અથવા તો N T બરાબર 1/2 વર્ષ 1/2 વર્ષ અહીંયા આપણે 1 × 1/2 વર્ષ હતું 1 આપણે ગણી લીધું આ 1/2 બાકી હતા એને હવે આપણે ગણીએ તો હવે લખીએ આપણે અહીંયા લખીએ કે સાદું વ્યાજ બરાબર PRT/100 પી કેટલા છે તો કે 11000 ગુણ્યા આર કેટલા છે તો કે 10 અને ગુણ્યા t કેટલા છે તો 1/2 એટલે b આપણે પહેલેથી જ નીચે લખી લઈ અને છેદમાં 100 ના 100 100 ઉડાડી દઈએ અહીંયા 2 છે એને પણ આપણે ઉડાડી દઈએ 5 × 2 અને 2 ને 2 ઉડી જશે જે લઈ વધ્યું એ લખી નાખીએ 11 110 × 5 1 ના ગુણાકારમાં 1 ના ગણવામાં આવતો નથી કોઈ પણ ગુણ્યા સંખ્યા 1 કરો તો જવાબ એ જ આવે તો કે 11 55 55 અને 0 ના 0 એટલે કે 550 રૂપિયા બીજા 6 માસનો આપણને વ્યાજ મળ્યું હવે આપણે ટોટલ વ્યાજ ગણવું છે તો આપણે આ વ્યાજ મુદ્દલમાંથી પહેલા બાદ કરી લઈએ તો આપણે લખીએ કુલ વ્યાજની ગણતરી તો પહેલા તો આપણે 1 વર્ષ માટેનું આપણને કેટલું વ્યાજ મળ્યું એ ગણી લઈએ તો આપણે લખીએ ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર चक्रवृत्ति व्याज मुद्दल छेद ओछा मुद्दल हवे आ जे स्टेप करिए छे ए आनी आज करी दाखला ने करी लीधा पछी करिए तो पण चाले अने पाछळ थी करिए तो पण चाले आपणी सगवड प्रमाणे तो चक्रवृत्ति व्याज मुद्दल केटलू मळ्युं तुं मने तो के 11000 अने एने ओछा मारी मुद्दल केटली हती तो के 10000 11000માંથી 10000 જાય તો મને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળ્યું 1000 હવે હું એક નવું સૂત્ર લખું કે 1/1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર કેટલું થશે
तो आपणे वार्षिक ए गणी लईए अने 6 મહિનાનો બેને ગણી લઈએ તો આપણે લખીએ 1000 વત્તા 500 બરાબર 1500। તો હવે આપણે આને આ અહીં આપણો બીજો દાખલો પૂરો થયો, આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ 1500 રૂપિયા મળ્યો। હજી આપણો દાખલો પૂરો નથી થયો, આ જગ્યાએ આપણે ભરી જ દેવાની છે। હવે આપણે આપણો પહેલો દાખલો જે ગણ્યો હતો ને એની ઉપર આવીએ। પહેલો દાખલો આપણે ગણ્યો હતો ત્યારે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળ્યું હતું તો કે 1576.25 અને અહીંયા આપણને કેટલું મળ્યું તો કે રૂપિયા 1500। તો આપણે લખીએ કે અહીં અહીં વિભાગ 1 અને 2 ના જવાબની જવાબની કમ્પેરિઝન કમ્પેરિઝન મતલબ કે સરખામણી કરતા તો વિભાગ 1 નો જવાબ આપણને શું મળ્યો હતો તો 1576.25 તો તેથી 1576.25 આપણે હું ખાલી જગ્યા છોડું છું રૂપિયા 1500। આ વિભાગ 2 નો જવાબ આપણને શું મળ્યો અહીં હું વિભાગ 2 લખી નાખું, વિભાગ 2 નો જવાબ શું મળ્યો તો કે 1500। કઈ સંખ્યા મોટી છે બાળ મિત્રો તો કે 1576 જ મોટા છે ને 1500 કરતા 1576.25 તો હું અહીંયા ગ્રેટર ધેનની નિશાની મૂકીશ એટલે 1576.25 અને ગુજરાતીમાં અંગ્રેજીમાં ગ્રેટર ધેન કહેવાય ગુજરાતીમાં ના કરતા મોટા છે 1500 એટલે કે 1500 કરતા 1576.25 મોટા છે અને તમને ગ્રેટર ધેન યાદ ન રહે કે ક્યારે મૂકવો ગણપતિ બાપાનો ગ એટલે ગ્રેટર ધેન અને લ આપણે કરીએ તો લ જેવો આ ગ જેવો શેપ થાય અને આ લ જેવો શેપ થાય તો લેસ ધેન। એક બીજો શોર્ટકટ યાદ રાખી લ્યો કે જે બાજુ અણી આવે એ સંખ્યા નાની હોય અને જે બાજુ આ પાખિયા ખુલે એ સંખ્યા મોટી હોય તો હવે આપણે કઈ સંખ્યા મોટી આવી તો કે 1576.25 અને વિભાગ કયો હતો તો કે 1 અહીંયા આપણે એ લખી નાખીએ આ 1 વિભાગ અને અહીંયા આપણે વિભાગ એ લખી નાખીએ એટલે આપણને યાદ રહે આ બીજો વિભાગ તો કોણ મોટું આવ્યું તો કે દર 6 મહિને આપણે પૂછ્યું છે શું આ વ્યાજ તેના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતા વધુ હશે તો કે લખીએ હા દર 6 મહિને થતી વ્યાજની ગણતરી વાર્ષિક વ્યાજની ગણતરી કરતા વધુ જ આવી છે તો લખીએ વધુ છે। આપણે પૂછ્યું છે વધુ હશે તો કે આપણે હા આપણે આ વાર્ષિક 6 મહિનાની ગણતરી કરી ત્યારબાદ વાર્ષિક કરી અને બંનેનો આપણે સરખામણી કરી તો આ 6 મહિના વાળો મોટો આવ્યો એટલે 6 મહિનામાં આપણે જાજા પૈસા દેવા પડે 76.25 રૂપિયા વધુ દેવા પડશે। તો અહીંયા આપણો દાખલો નંબર 8 પૂરો થયો આખે આખો। હવે તમે તમારા વિડીયોને પોઝ કરી અને તમારી નોંધપોથીમાં આ દાખલો ઉતારી લો, આટલું ફરીવાર ના લખો તો ચાલશે કારણ કે આ તો આપણો પહેલા દાખલાનો જવાબ હતો, અહીંયા આપણે કમ્પેરિઝન કરવા માટે જ આપણે આને રાખ્યો હતો, અહીંયા સુધી તમે લખી શકો અને ફરીવાર લખો તો પણ ખોટું નથી। વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો। બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર, આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં।